શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિવાદિત પોસ્ટ કરવાના મામલે ભરત ઠાકોરને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા છે. પક્ષની બિન સાંપ્રદાયિક છબીને નુકસાન પહોંચાડવા કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે વિવાદિત પોસ્ટ વાયરલ થયા બાદ ભરત ઠાકોરે ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. વધુ માહિતી આપશે સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઇન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત ઠાકોરને સસ્પેન્ડ કરાયા છે, શું છે વિગત? મનીષા, આજે ભરત ઠાકોર છે વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ હતા અને એમને આજ અઠવાડિયા પહેલા એક સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ મૂકેલી, જે અભદ્ર કોમેન્ટ હતી, જે ધાર્મિક લાગણી દુભાવી કોમેન્ટ હતી, એના કારણે એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. એમને ગઈકાલે જ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમ છતાં કોંગ્રેસે કડક તેવર દેખાડ્યા છે અને સામાજિક સાંપ્રદાયિકતા છે જે ધાર્મિક, એમાં કોંગ્રેસને અસર ન થાય એના માટે થઈને આ પગલું લેવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે ભરત ઠાકોરને પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરી અને એક દાખલો બેસાડ્યો છે. કોઈ પણ પ્રકારની ધાર્મિક લાગણી કોંગ્રેસ તરફથી ન દુભાય એના માટે થઈને કાર્યવાહી કરવામાં આવી છે અને ભરત ઠાકોરને પ્રાથમિક સભ્યપદેથી કોંગ્રેસના પણ દૂર કરવામાં આવ્યા છે અને એનો આ નિર્ણય છે લેવામાં આવ્યો છે. મનીષા, આભાર માનું આપનો માહિતી આપવા માટે.